નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 ઇંગ્લિશ વિષયનો યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની એમના બે સેશન આપણે જોયા. હવે ત્રીજા સેશનની અંદર જોઈએ. પ્રથમ બે સેશનમાં કચ્છ પોતે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા જાય છે અને અસુરોને ખબર પડતા એ એમની હત્યા કરે છે અને શરીરના ટુકડા કરી વરુ અને શિયાળને ખવડાવી દે છે. પરંતુ દેવ્યાનીની ચિંતા જોઈ અને શુક્રાચાર્ય પોતાની શક્તિનો ઉપયોગ કરી કચ્છને પુનઃ જીવિત કરે છે અને તે શુક્રાચાર્ય સામે હાજર થાય છે અને દરેક બાબતની માહિતી આપે છે. તો આગળ વધીએ આપણે એ પહેલાં, જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો શરૂ કરીએ આપણે. સર્વપ્રથમ આપણા જે શબ્દો છે એની વાત કરીએ તો ગ્રાઇન્ડિંગ એટલે કે ક્રશિંગ. જે રીતે મિક્સરની અંદર આપણે કોઈ વસ્તુ નાખીને દળી નાખતા હોઈએ છીએ એને ગ્રાઇન્ડિંગ કહેવાશે. ડિસ્પાયર તો ટુ લૂઝ ઓલ હોપ એટલે કે બધી જ આશાઓ છોડી દેવી, એટલે કોઈ પણ પ્રકારની આશા જીવંત બચતી નથી, સંપૂર્ણપણે નિરાશ થઈ જવું. મેજિક સ્પેલ એટલે અહીં આવશે જાદુઈ મંત્ર. તો શરૂ કરીએ આપણે. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું શરૂ રાખ્યું, એટલે અસુરોનું આક્રમણ એના ઉપર થયું હોવા છતાં એ ડરીને જતો રહેતો નથી. કારણ એને દેવોને પ્રોમિસ આપેલી હતી કે એ દેવો માટેથી એ વિદ્યા શીખવા માટે બનતું બધું જ કરી છૂટશે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો શાંત રહ્યા નહી. વન ડે કચ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એક દિવસ કચ્છ વનમાંથી પુષ્પો એકઠા કરી રહ્યો હતો ત્યારે અસુરોએ તેને પકડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન ટુ પેસ્ટ ધે મિક્સ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશિયન. એ બધાએ એમણે મારી નાખ્યો અને એનું જે શરીર હતું એને એકદમ પીસીને છુંદી નાખ્યું, મીન્સ કે પેસ્ટ જેવું, ચટણી જેવું કરી નાખ્યું અને પછી સમુદ્રના પાણીમાં એને ભેળવી દીધું. કારણ કે એને ખબર હતી કે જો ટુકડા કરીને પ્રાણીઓને ખવડાવી દઈશું તો શુક્રાચાર્ય એને જીવતો કરી લેશે. પરંતુ અસુરો એ ભૂલી ગયા કે કોઈ પણ પરિસ્થિતિમાંથી જીવંત કરવા માટે શુક્રાચાર્ય સક્ષમ હતા. શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બોટ કચ્છ બેક. શુક્રાચાર્ય જે છે એ દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવ્યાની જે છે એ ફરીથી નિરાશ થઈ ગઈ, કારણ કે કચ્છ આજે પણ પાછો જંગલમાંથી આવ્યો હતો નહીં. શી ટોલ્ડ હર ફાધર ધેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. તેણે એના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો લાવવામાં નહીં આવે તો તેની પણ જીવવાની ઈચ્છા હશે નહીં, મીન્સ કે એ જીવતી રહી શકશે નહીં. તો ફરીથી એકવાર શુક્રાચાર્યએ પોતાના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. અસુરો તેની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ થયા. ધે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેઓએ કચ્છનો નિકાલ કરવા માટે એવી યોજના ઘડી કાઢી કે જેથી શુક્રાચાર્ય પણ તેને પુનર્જીવિત ના કરી શકે. નેક્સ્ટ છે એસિસ. એસિસ એટલે રાખ. સ્લેન સ્લેન એટલે કિલ્ડ, હત્યા કરી નાખવી, અને મોર્ટલ એટલે સર્ટેન ટુ ડાય, મરણશીલ, મરતો છોડી દેવો એમ. તો ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ કચ્છને ત્રીજી વાર પકડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. તેઓએ તેને મારી નાખ્યો અને તેના શરીરને શું કર્યું, બાળી નાખ્યું. ધે કલેક્ટેડ ધ એસિસ એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન. તેના શરીરને બાળીને એની જે રાખ બની હતી એ રાખને શું કરી, ભેગી કરી, અને ભેગી કરીને શેમાં નાખી, તો શુક્રાચાર્ય જે સોમરસ પીતા એમની અંદર ભેળવી દીધી. હવે આ સોમરસ એટલે શું છે, તો કે
આજે જે આપણે દારૂ કે આલ્કોહોલ કહીએ છીએ એ પ્રકારે તે સમયે વનસ્પતિના અર્કમાંથી આ પ્રકારનો રસ બનાવવામાં આવતો જેને સોમરસ કહેવાતો. વેન કચ્છ વોઝ મિસિંગ અગેઇન દેવ્યાની સેડ ટુ હર ફાધર ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ ફરીવાર કચ્છ પાછો ફર્યો નહીં. ત્યારે દેવ્યાનીએ પોતાના પિતાને કહ્યું કે પિતાજી કચ્છ લાકડા લેવા ગયો છે પણ હજી પાછો આવ્યો નથી, નક્કી એ માર્ગ ભૂલ્યો છે અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિએટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ યસ કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ આઈ એમ હેલ્પલેસ નાવ. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું, મેડિટેટેડ એટલે ધ્યાન ધરવું, તો એ ધ્યાન ધરીને જોવે છે પોતાની યોગ શક્તિથી કે કચ્છ ક્યાં છે અને પછી કહે છે કે હા કચ્છ મૃત્યુ પામ્યો છે અને તેને પુનર્જીવિત કરવો હવે મારા માટે પણ કઠિન છે, હું લાચાર છું. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેઇન ઓ દેવ્યાની ડુ નોટ ગ્રીવ ડુ નોટ ક્રાય યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટાલ. એ કહે છે કે જ્યારે જ્યારે હું એને પુનર્જીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે, એટલે હે દેવ્યાની તું દુઃખી ન થા, રડ નહીં, એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. દેવો બધા જ તારા સૌંદર્યથી પરિચિત છે અને તેમનામાંથી કોઈ પણ એ તારો હાથ માંગશે. મે પ્રપોઝ ટુ યુ એટલે હાથ માંગવો. બે શબ્દો છે અહીં, સ્લ્યુ એટલે કે કિલ્ડ, જે પાછળની સ્લાઇડમાં છે સ્લેન એનો સમાનાર્થી થશે. એક્ઝિસ્ટ એટલે કન્ટિન્યુ ટુ લીવ એટલે સતત જીવતા રહેવું. આગળ વધીએ આપણે. બટ દેવ્યાની સેડ હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. દેવ્યાની કહે છે કે જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાઉં. હી વોઝ હેન્ડસમ હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે દેખાવડો હતો, તે મહાન હતો અને તે યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ પણ દેવ તેના જેવા નથી અથવા ન હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું આ મરણાંત ઉપવાસ કરીશ અને તેની પાછળ જઈશ. સ્ટાર્વ એટલે ઉપવાસ કરવો, સ્ટાર્વિંગ એટલે ભૂખ્યા હોવું, તો એ આ મરણ ઉપવાસ કરીશ અને હું તેની પાછળ મૃત્યુ પામીશ એમ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ એંગ્રી વિથ ધ અસોર્સ હુ સ્લ્યુ અ ડિસિપલ અંડર હિઝ કેર. શુક્રાચાર્યને તેની પુત્રી માટે દુઃખ થાય છે અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર જે અસુરો છે એના ઉપર એને ક્રોધ આવે છે. એટ દેવ્યાનીસ રિક્વેસ્ટ હી બિગન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. દેવ્યાની એમને વિનંતી કરી એટલે એ કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કરે છે. તો કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક આઈ એમ કચ્છ હી સેડ. કચ્છે શુક્રાચાર્યના પેટમાંથી ધીમો ધીમો અવાજે ઉત્તર આપ્યો અને કહ્યું કે હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસોર્સ હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. તે કહે છે કે અસુરોએ મને મારી નાખી અને મારું શરીર બાળી નાખ્યું. અહીં મિત્રો બોડી એન, તો એન જે છે એ એક્સ્ટ્રા ટાઈપ થઈ ગયેલો છે, એન આવશે નહીં. બોડી એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. તમે જે સોમરસ પીધો છે એ સોમરસની અંદર મને બાળીને મારી રાખ શું કરી છે, ભેળવી નાખી છે. તો એ મારા ગુરુ મારા પર કૃપા કરો, હવે હું તમારો અંશ બની ગયો છું, પાર્ટ ઓફ યુ એટલે તમારો અંશ બની ગયો, તેથી મને તમારો પુત્ર માનો. કારણ કે જે રીતે પિતા તરફથી શુક્રકોષ અને માતા તરફથી અંડકોષ મળી અને સંતતિનું નિર્માણ થાય છે, એવી રીતે અહીં કચ્છ એમના શરીરનો જ હવે એક ભાગ છે એટલે કચ્છ શુક્રાચાર્યને પોતાના પિતાના પદે
સ્થાપિત કરે છે. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની, વોટ કેન આઈ ડુ નાવ, કચ્છ ઇઝ વિધિન મી, આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ, બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. એ પછી શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે કે હવે હું શું કરું, કચ્છ મારી અંદર છે તો હું જીવીશ અથવા તો કચ્છ જીવશે, અને આજ પછીથી એટલે કે હવે પછીથી અમે બંને સાથે જીવી શકીએ નહીં. તો મિત્રો જોઈએ આગળ કે દેવ્યાની હવે શું ડિસિઝન લે છે અને શુક્રાચાર્ય શું કરે છે. શું કચ્છ ફરીથી જીવતો થશે? શું શુક્રાચાર્ય એને વિદ્યા શીખવી શકશે કે વિદ્યા શીખવ્યા પહેલાં જ શુક્રાચાર્ય પણ મૃત્યુ પામશે? તો એ બાબતની માહિતી લેવા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. તો એ માટેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.